નમસ્તે જય હિન્દ મિત્રો આપ સૌનું સ્વાગત છે હવે મિત્રો આ વિડીયોની અંદર આપણે આ ભરતી વિશેની તમામ જરૂરી માહિતી છે એ લઈશું તો વિડીયો પૂરો જુઓ એટલે તમારા મનના તમામ ડાઉટ્સ છે એના પ્રશ્નના જવાબ તમને મળી જાય બરાબર છે અને સાથે મિત્રો આપણી ટેલિગ્રામ ચેનલ છે જે લોકોએ જોઈન ના કરી હોય અને જોઈન કરવી હોય તો ટેલિગ્રામમાં જઈને નોલેજ ફેક્ટરી એવું સર્ચ કરશું એટલે આ પ્રકારનો સિમ્બોલ આવશે એ સિમ્બોલવાળી ચેનલની અંદર જઈને તમે જોઈન કરી શકો છો કોઈપણ પ્રકારની મિત્રો અવનવી અપડેટ હોય તો આપણી ટેલિગ્રામ ચેનલની અંદર પણ આપવામાં આવશે હવે મિત્રો ભરતી વિશેની માહિતી લઈએ એ પહેલાં હું તમને શોર્ટમાં ઇન્ટ્રોડક્શન આપવા માગું છું આ જોબ વિશે બરાબર છે હવે માની લો મિત્રો કે બિન સચિવાલય છે એની અંદર તમે જોબે લાગો છો તો ગુજરાત સરકારના જુદા જુદા મંત્રાલયો હોય છે શાખા હોય છે ના સહાયક કાર્ય કાર્યાલયો હોય છે એની અંદર તમારે અલગ અલગ વિભાગોમાં કામ કરવું પડે છે એવી જ રીતે મિત્રો જ્યારે સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા ગ્રુપ બી અને ગ્રુપ સી એના માટેની જે ભરતી થાય છે એની અંદર જો તમને જોબ મળે છે તો ભારત સરકારના જુદા જુદા મંત્રાલયો હોય છે સહાયક કાર્યાલયો હોય છે એની અંદર તમારે અલગ અલગ વિભાગોમાં કામ કરવું પડે છે જેમ સચિવાલયમાં ગુજરાત સરકાર માટે હોય છે મિત્રો એ જ રીતે સ્ટાફ સિલેક્શન કમિશન છે એ કેન્દ્ર સરકાર માટે ભરતી કરે છે તો આ વિડીયોની અંદર આપણે સ્ટાફ સિલેક્શન કમિશન ગ્રુપ બી અને ગ્રુપ સી એનું જે નોટિફિકેશન છે આવવાનું છે છ તારીખથી એના ફોર્મ ભરવાનું શરૂ થવાનું છે એની માહિતી આપણે લઈશું તો મિત્રો ગ્રુપ બી અને ગ્રુપ સીની અંદર સૌથી પહેલાં આપણે પોસ્ટ જોઈએ તો લોવર ડિવિઝન ક્લાર્કની પોસ્ટ હોય છે જુનિયર સેક્રેટરી આસિસ્ટન્ટની પોસ્ટ હોય છે પોસ્ટલ આસિસ્ટન્ટ હોય છે સોર્ટિંગ આસિસ્ટન્ટ હોય છે અને ડેટા એન્ટ્રી ઓપરેટર હોય છે જે બાર પાસ કેન્ડિડેટ છે અહીંયા અરજી કરી શકે છે મેલ ફિમેલ બંને હવે આ જગ્યાઓ માટે મિત્રો ભારત સરકારના અલગ અલગ કાર્યાલયોમાં મંત્રાલયોમાં જે વેકેન્સી હોય છે એની અંદર કામ કરવાનું હોય છે તો મિત્રો વાત કરીએ ઓફિશિયલ એડવર્ટાઇઝમેન્ટની તો છ નવેમ્બરના દિવસે જે ફોર્મ ભરવા માટેની લિંક છે એ ની ઓફિશિયલ વેબસાઇટ છે એસએસસી ડોટ એનઆઈસી ડોટ એના ઉપર એક્ટિવ થશે છ તારીખથી લઈને પંદર ડિસેમ્બર સુધી આ ફોર્મ ભરાવાના છે જે પણ લોકોએ ઓફિશિયલ ભરતી કેલેન્ડર જોયું હોય છે એને આ ડેટ ખબર હશે તો અહીંયા મિત્રો શૈક્ષણિક લાયકાત તમે જોઈ શકો ધોરણ બાર પાસ અથવા ધોરણ બાર પાસની સમકક્ષ પરીક્ષા માન્ય બોર્ડ કે યુનિવર્સિટીમાંથી પાસ કરેલ હોવી જોઈએ બરાબર છે બાર પાસ અથવા તો એને સમકક્ષ અને વયમર્યાદા છે મિત્રો એ સામાન્ય કેટેગરીમાં એટલે કે જનરલ કેટેગરીમાં આવે છે એમના માટે અઢારથી સત્યાવીસ વર્ષની અને એસસી એસટી ટી એ લોકોને જે ઉંમરમાં છૂટછાટ આપવામાં આવે છે એ નિયમ મુજબ જ આપવામાં આવશે મિત્રો આપણે પરીક્ષા પદ્ધતિની વાત કરીએ તો પહેલી પરીક્ષા કોમ્પ્યુટર આધારિત હશે અને એ એમસીક્યુ ટાઈપની હશે ઓપ્શનવાળી એ છે એના પછી બીજી એક્ઝામ હશે જે પહેલામાં સિલેક્ટ થશે એ લોકોને બોલાવવામાં આવશે વર્ણનાત્મક પેપર હશે મિત્રો અને એની અંદર બહુ હાર્ડ પેપર પણ નથી આવતું એસે રાઇટિંગ હોય છે નિબંધ રાઇટિંગ ને એવું બધું હોય છે અમુક અમુક ટોપિક ઉપર એ હું તમને ડિટેલની અંદર સમજાવીશ બરાબર છે અને એના પછી જેમ સચિવાલયની અંદર આપણે કોમ્પ્યુટર ટેસ્ટ આવે છે સ્કિલ ટેસ્ટ આવે છે એ જ રીતની અહીંયા એક કોમ્પ્યુટર ટેસ્ટ છે એ પણ હશે તો એ પણ આપવી પડે છે આનું લેવલ જોઈએ મિત્રો તો વધારે પડતું હાર્ડ નથી હોતું મીડિયમ પ્રકારનું લેવલ હોય છે તો જો તમે એવરેજ વિદ્યાર્થી હોય તો પણ અહીંયા અરજી કરીને આ પરીક્ષા માટે સારી તૈયારી કરો તો પાસ થઈ શકો છો હવે તમે મિત્રો પહેલી કોમ્પ્યુટર આધારિત પરીક્ષા જુઓ તો તમે જોઈ શકો છો કે અંગ્રેજી ભાષાનું તમને પ્રાથમિક જ્ઞાન એટલે પ્રાઇમરી અંદર નોલેજ પૂછે છે વધારે ડીપમાં હોતું નથી જનરલ ઇન્ટેલિજન્સ એટલે કે રીઝનિંગ અને મેથ્સ હોય છે અને સાથે જનરલ અવેરનેસ બરાબર છે બધા પચીસ પચીસ ક્વેશ્ચન હોય છે અને એક એક ક્વેશ્ચનના બબે માર્ક્સ હોય છે મિત્રો એટલે બસો માર્ક થાય અને સાઠ મિનિટનો સમય છે આપવામાં આવે છે જ્યારે લેખિત પરીક્ષા હોય છે મિત્રો એની અંદર તમારે પત્ર લેખન કરવાનું હોય છે અથવા તો અરજી લખતા હોય તો અરજી લેખન છે નિબંધ લેખન છે એ રીતે તમારે એની અંદર હિન્દી અથવા તો અંગ્રેજી ભાષાની અંદર એ પરીક્ષા આપવાની રહેશે પરીક્ષા સેન્ટરો છે મિત્રો ગુજરાતની અંદર છે અલગ અલગ સેન્ટરની અંદર તમારે કોઈ પણ એકમાં એક્ઝામ આપવા જવાનું રહેશે લાસ્ટમાં હોય છે મિત્રો એ સ્કિલ ટેસ્ટ હોય છે ટાઈપિંગ ટેસ્ટ હોય છે એક્ઝામ ફી મિત્રો સો રૂપિયા અહીંયા રાખેલી હોય છે તો જે પણ લોકો અરજી કરે છે સો રૂપિયાનું પેમેન્ટ કરવાનું હોય છે પગાર ધોરણની મિત્રો વાત કરીએ તો ખૂબ જ સારી વાત કહેવાય કે ગુજરાત સરકારની કમ્પેરિઝનમાં કેન્દ્ર સરકારની કોઈ પણ ભરતી હોય તો પગાર ધોરણ સારું હોય છે તો અહીંયા તમારી સ્ટાર્ટિંગ સેલરી છે પચીસ હજારની આસપાસ બનશે તો જે પણ લોકો અરજી કરવા માગતા હોય તો મિત્રો ઓફિશિયલ વેબસાઇટ છે એમની ડબલ્યુ 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 ડોટ એસએસસી ડોટ એનઆઈસી ડોટ તો છ નવેમ્બરથી એ લોકો એપ્લાય કરી શકે છે છ નવેમ્બરે મિત્રો લિંક એક્ટિવેટ કરવામાં આવશે બરાબર છે અને જ્યારે આવી ભરતીઓ આવતી હોય ત્યારે મારું ગુજરાતમાં પણ એ લોકો લિંક મૂકતા હોય છે તો તમે ત્યાંથી પણ જો એ લિંક મૂકે તો એપ્લાય કરી શકો છો મિત્રો યાદ રાખજો છ નવેમ્બરથી પંદર ડિસેમ્બર